हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान में आपणे पाठ 13 संसाधनों जतन अने संरक्षण विषय જોવાનું છે। આપણે ગયા વિડિયોમાં રણ પ્રદેશનું જીવન અને વનસ્પતિ અને પ્રાણી જગત વિશે જોયું હતું। હવે આપણે આ વિડિયોમાં લદ્દાખનું રણ। ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે। લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે। લદ્દાખ એ ભારતનું કેવું રણ છે? ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વતશ્રેણી આવેલી છે। આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે। આ ક્ષેત્રની જે મુખ્ય નદી છે તે કઈ છે? સિંધુ છે। ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે, તેની ઊંચાઈ ખૂબ જ છે, તેથી ત્યાંની હવા કેવી છે? પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે। અહીં ઉનાળામાં તાપમાન 0°C ઉપર અને રાત્રે તાપમાન -30°C પણ નીચે ઉતરી જાય છે। અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રહે છે। આ લદ્દાખના રણમાં વરસાદનું પ્રમાણ કેવું રહે છે? ઓછું રહે છે। વનસ્પતિ અને પ્રાણી જીવન, ત્યાંની વનસ્પતિ અને તેનું પ્રાણી જીવન કેવું છે? લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે। ત્યાં વનસ્પતિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે, ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે। આ પ્રદેશમાં ઘાસ કેવું હોય છે? ખૂબ જ ટૂંકું હોય છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાં જ્યાં પાલતુ જાનવરો હોય છે તેને ચરાવવા માટે તે ઘાસ ઉપયોગમાં લેવામાં આવે છે। ખીણ પ્રદેશમાં દેવદાર અને પોલમરના વૃક્ષો જોવા મળે છે। લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ, જેવી કે ત્યાં પક્ષીઓની અલગ અલગ પ્રકારની વિવિધ જાતિઓ જોવા મળે છે, તેમાં દેવચકલી, રેડ સ્ટાર, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ્રીચર, બરફનું તેતર, તિબેટનો સ્નોકોક, રેવેન અને હક જોવા મળે છે। જ્યારે પ્રાણીઓમાં હિમ દીપડા, લાલ લોમડી, મારમોટ, ગેરુઓર રંગનું રેન્જ અને હિમાલયમાં કાહર જોવા મળે છે, ત્યાં આ બધા પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે। રંગનું રેન્જ હિમાલય જોવા મળે છે। દૂધ અને માંસ મેળવવા માટે જંગલી બકરી, દૂધ મેળવવા માટે ત્યાં કયા પ્રાણીઓ વપરાય છે? બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે। યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે। યાકનું દૂધ હોય તેમાંથી તે લોકો શું બનાવે છે? તો કે તેમાંથી તે લોકો પનીર બનાવે છે અને ઘેટા બકરાના તથા યાકના યુગનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી અને તે શું બનાવે છે? ગરમ કપડાં બનાવે છે। હવે ત્યાંના લોકો, જે લદ્દાખના લોકો છે તેમને જો, લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સાંસ્કૃતિક માટે જાણીતું છે। આ લદ્દાખ છે તેનું પહાડી જે સૌંદર્ય છે અને તેનું સાંસ્કૃતિક માટે તે શું છે? ખૂબ જ જાણીતું છે। અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે। ત્યાં કેવા લોકો વસે છે? ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો ત્યાં આગળ વસે છે, જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે। અને ત્યાંના લોકો કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ પાળે છે। લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે। આ લદ્દાખનું ક્ષેત્ર છે તેમાં વિવિધ પ્રકારના બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સરેરો વગેરે છે। હવે આપણે જોવાનું છે કચ્છનું રણ। લદ્દાખ ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરે છે। ઉનાળાની ઋતુ હોય ત્યારે આ જવ, બટાકાની ખેતી તે લોકો કરે છે। મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કપડાં વણવા વગેરે પણ કરે છે। ત્યાંના લોકો નવરા હોય ત્યારે તેમના શું કરે છે કે દુકાન કરે છે અને ગરમ કપડાં પણ તેઓ જાતે વણી અને બનાવે છે। તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવને કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે। આ જે લદ્દાખના લોકો છે તે તેમનું જીવન કેવી રીતે જીવે છે? સાદું જીવન તે લોકો જીવે છે। અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે। એમનું જીવન શેના સાથે જોડાયેલું છે? કે ત્યાં આગળ જે પ્રવાસન લોકો આવે છે તેમની સાથે તેમનું જીવન જોડાયેલું છે।
દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવાલાયક છે. ત્યાંના જે મઠો છે અને હિમ નદીઓ છે તે ખૂબ જ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવ અને ધાર્મિક અનુષ્ઠાનો જોવાનો એક લ્હાવો છે. આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લ્હાવો ગણાય છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયું. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 પસાર થાય છે. ત્યાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે કે નંબર 1A ત્યાં આગળથી પસાર થાય છે. આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. આધુનિકરણથી અહીંના લોકોનું જીવન પણ કેવું બનવા લાગ્યું છે, તેમના જીવનમાં પણ પરિવર્તન આવતું જોવા લાગે છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. પ્રાકૃતિક વિષયોનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન તેઓ વિતાવે છે. કચ્છનું રણ કેવું છે તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે શું આવેલું છે, કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલા છે. તેની ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન દેશ આવેલો છે અને રાજસ્થાન રાજ્ય આવેલું છે. તેના બે ભાગ પડે છે. તેના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે, બે, નાનું અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોય એવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રણ થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. ત્યાં આગળ કયું રણ આવેલું છે, સફેદ રણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. વનસ્પતિ અને પ્રાણી જીવન. કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે. ત્યાં આગળ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વિસ્તારને આગળ વધતું અટકાવવા માટે ત્યાં આગળ શું વાવવામાં આવ્યું છે, ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. કચ્છના મોટા રણમાં સુરખાબ જોવા મળે છે. કચ્છનું જે મોટું રણ છે ત્યાં આગળ આપણને શું જોવા મળે છે, સુરખાબ જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે. ત્યાં જે ઘોરાડ નામનું પક્ષી છે તે લુપ્ત થવાને આરે આવી રહ્યું છે. અહીં ઘુડખર, નીલગાય, સોનેરી શિયાળ, હેણોત્રો, નાર, જરખ, ચિંકારા, કાળિયાર વગેરે પણ આપણને જોવા મળે છે. ત્યાં આ બીજા અનેક પ્રાણીઓ પણ આપણને ત્યાં આગળ જોવા મળે છે. લોકજીવન, ત્યાંનું લોકજીવન કેવું છે. કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. ત્યાંના જે લોકો છે તે માછીમારો, ઝીંગા પકડી અને પોતાનો વ્યવસાય તે કરે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારે, દાડમ અને નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે. ત્યાંનો મુખ્ય પાક કયો છે, બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરતગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. કચ્છના લોકો છે સરસ મજાનું ભરતગૂંથણ કરે છે અને તે હસ્તકલા માટે પણ ખૂબ જ જાણીતા છે. તેમનો વ્યવસાય સાથે તે લોકો જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં પ્રવાસ ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. ત્યાં આગળ પ્રવાસ માટે પણ ઘણા લોકો આવતા હોય છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે અને તેમાંથી પણ લોકો પોતાની રોજગારી મેળવે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે. ત્યાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ વિકસતી જોવા મળે છે. હવે આપણે આગળના વિડીયોમાં આગળનો પાઠ સમજીશું. અસ્તુ.